ગણપતિ બાપ્પા મોરિયા. મિત્રો, આજે આપણે આવી ગયા છીએ રાજકોટના ત્રિકોણબાગે, જ્યાં ગુજરાતના સૌથી મોટા એવા જાજરમાન ગણપતિજી આપણા ત્રિકોણબાગના રાજા પધાર્યા છે. મિત્રો, તમે જોઈ શકો છો કે રવિવારની સાંજ છે આજે, અને જુઓ તમે પબ્લિક જુઓ, અત્યારે લગભગ સાંજના 9 વાગ્યા છે અને હું દર્શન કરવા માટે આવેલો હતો. અહીંથી જ ગેટ હતો મેઇન, જ્યાંથી આપણે એન્ટર થાય છે, અને એક્ઝેક્ટલી LIC ના કાઉન્ટર છે. અહીંયા ઘણા બધા પબ્લિકને હેલ્પફુલ થાય એવી એવી બ્રાન્ડના કાઉન્ટર છે, અને આગળ કારનું બી કલેક્શન રાખેલું છે. તો કોઈને મતલબ અહીંયા આવું કે ગણપતિ બાપાના દર્શન કરવા આવે તો લોકો પોતાની જરૂરિયાત મુજબ વસ્તુ બી લઈ શકે છે. અને તમે જો એક્ઝેક્ટલી મારી રાઇટ સાઈડ લાઈવ ઓર્કેસ્ટ્રા છે, અને ઇન્ટરનેશનલ બધા જ કલાકારો આવેલા છે, અને લાઈવ દરરોજનું દરરોજ નવું આપણે ઓર્કેસ્ટ્રા બી વાગે છે, અને દરરોજ કોઈ ને કંઈ નવા પ્રોગ્રામ હોય છે. અહીંયા તમે જોઈ શકો છો, પબ્લિક જો અત્યારે બહુ જ જાજી પબ્લિક છે, અને લાઈન છે લગભગ 15-20 મિનિટે દર્શન કરવાનો વારો આવે એટલી લાંબી લાઈન છે. એક તો મિત્રો, 20-25 વર્ષથી ત્રિકોણબાગના રાજા ગણપતિજી અહીંયા પધારે છે, અને સૌથી મોટું ગણપતિ ઉત્સવનું કાર્યક્રમ અહીંયા થાય છે, તો લોકો દૂર દૂરથી દર્શન કરવા માટે આવે છે. તમે જોઈ શકો છો કેટલું ભવ્ય આખે આખું કાર્યક્રમ છે, ને લોકો જો ભીડ જો છેલ્લે સુધી તમને લોકો જ દેખાય છે, એટલે ખૂબ જ ભીડ હોય છે. અને એવું નથી કે આજે સન્ડે છે તો અહીંયા આટલી ભીડ છે, ડેઈલી તમને રાતે આટલો કાર્યક્રમમાં આટલી જ ભીડ દેખાશે. જો આપણે પહેલાં ગણપતિજીના કંઈ આશીર્વાદ લઈએ આપણે, અને આ ગણપતિજી આપણે દેખાય છે ફર્સ્ટ ટાઈમ આપણે ઉપર ચડ્યા સ્ટેજ ઉપર, ત્યાંથી તમે જો લાઇટિંગ બહુ જ સરસ શણગારેલું છે. અને ચાલો આપણે ગણપતિ બાપાના દર્શન કરીએ.